નમસ્કાર દર્શક મિત્રો, કચ્છોદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું નિર્દેશ બુચ. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર. કોરી ક્રિકમાંથી નાપાક બોટ મળતા મચી ચકચાર. એલર્ટ વચ્ચે બિનવારસુ બોટ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ. કચ્છની દરિયાઈ સરહદે તપાસનો ધમધમાટ. કચ્છમાં સ્વાઇન ફ્લુનો વધુ એક કેસ નોંધાયો. ત્રંબવની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ. 1 માસમાં 5 કેસ નોંધાતા ફેલાયો ફફડાટ. કેમિકલ ચોરી પર એલસીબીનો સપાટો. ભચાઉના જંગી ગામેથી ચોરાઓ કેમિકલ સાથે એક પકડાયો. પૂર્વ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચનો સફળ દરોડો. બંદરીય માંડવીના રાજકારણમાં ગરમાવો. સામાજિક ન્યાય સમિતિ પર ભાજપનો કબજો. કારોબારી ચેરમેન પદે રાણશી ગઢવીની વરણી. મુંદ્રામાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન. જેએનયુમાં બનેલી ઘટનાની કરી નિંદા. વિશાળ રેલી બાદ મામલતદારને પાઠવાયું આવેદન પત્ર. કચ્છ સરહદે કોરી ક્રિક વિસ્તારમાંથી બિનવારસુ નાપાક બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પઠાણકોટ વાયુ મથક પર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવાઈ હતી. નાપાક ઘૂસણખોરીને અટકાવવા કચ્છ સરહદે પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્યારે કોરી ક્રિક વિસ્તારમાંથી ગઈકાલે નાપાક બોટ બિનવારસુ હાલતમાં મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. પ્રારંભિક તપાસમાં બોટમાંથી કોઈપણ વાંધાજનક ચીજવસ્તુઓ મળી ન હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. એલર્ટ વચ્ચે ક્રિક વિસ્તારમાંથી બિનવારસુ બોટ મળી આવતા જ સુરક્ષા બોટ અહીં કેમ આવી તે સહિતની બાબતોનો તાગ મેળવવાની કવાયત જોતરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ગત રાત્રિથી જ દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં આતંકી તત્વો હુમલો કરવાની ફિરાકમાં હોવાના આઈબીએ આપેલા ઇનપુટ્સ બાદ સુરક્ષા એજન્સીઓ આ મામલે ગંભીરતાપૂર્વક તપાસમાં લાગી છે. પ્રાથમિક તપાસમાં મળતી વિગત મુજબ બોટની સાઇઝ 20 ફૂટ બાય 6 ફૂટ જેટલી છે. બોટમાંથી માછીમારીના સામાન ઉપરાંત 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. બોટમાં અવારનવાર શખ્સો ધુમ્મસ અને ગાઢ જાળીઓના કારણે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બોટ અને મોબાઈલ ફોન સહિતના સામાનની તપાસ બાદ તમામ મુદ્દામાલ સ્થાનિક પોલીસને સોંપવામાં આવશે તેવું તપાસ એજન્સીઓએ જણાવ્યું હતું. કચ્છમાં સ્વાઇન ફ્લુનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 7 માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાપરના ત્રંબાઉ ગામની 7 માસની બાળકીને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં બાળકીને સ્વાઇન ફ્લૂની બીમારી હોવાનું ફલિત થયું હતું. ઉલ્લેખનીય છે કે ચાલુ ફેબ્રુઆરી મહિનામાં કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ 5 કેસ સામે આવ્યા છે. ગત વર્ષે કચ્છમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂની બીમારી ચાલુ વર્ષે માથું ઉંચકી રહી છે, ત્યારે જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પૂર્વ કચ્છ એલસીબીએ કેમિકલ ચોરીના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. ભચાઉ તાલુકાના જંગી ગામેથી કેમિકલના મોટા જથ્થા સાથે એક આરોપીની પૂર્વ કચ્છ એલસીબીએ ધરપકડ કરી હતી. જંગી ખાતે આરોપી કરીમ રાયમા, કરીમ ઉર્ફે કલિયો જમાલ, કાના આહિર અને આદિપુરના સંજય પટેલ દ્વારા કેમિકલની ચોરી કરાતી હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આરોપીઓ ગાંધીધામ અને કંડલામાંથી ટેન્કરમાં કેમિકલ ભરી આવતા ચાલકો સાથે મળી ટેન્કરમાંથી વિવિધ જાતના કેમિકલોની ચોરી કરતા હતા. એલસીબીએ 71,000ની કિંમતના 1,420 લીટર કેમિકલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કેમિકલ ચોરો પર એલસીબીની ધાક બેસાડતી કામગીરીથી કેમિકલની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીધામ શહેરના કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં ગૌમાંસ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. શહેરના કાર્ગો ઝૂંપડા વિસ્તારના આઝાદનગર નટવાસમાં 30 કિલો ગૌમાંસ સાથે ઇબ્રાહીમ ઉર્ફે રાહુળો કટિયાની પોલીસે અટકાયત કરી હતી. એફએસએલ તપાસમાં તે જથ્થો ગૌમાંસનું વેચાણ કરતા ઇબ્રાહીમ અને તેની પત્ની ફાતમા ઉપરાંત ગાયની કતલ કરી ગૌમાંસ વેચાણ માટે આપનાર ભુજ તાલુકાના નાના વનોરાના ફકીર મહમદ મેમણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે વનોરાના શખ્સની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અંજાર તાલુકાના વરસામેડી ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. વરસામેડી ગામે આવેલી કંપનીના પાછળના ભાગે આવેલા તળાવમાંથી આજે બપોરે છોકરાનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. તળાવમાં પડેલ લાશ કોની છે તે અંગે તર્ક વિતર્કો શરૂ થયા હતા. મૃતદેહ મળ્યાના અહેવાલો વાયુ વેગે પ્રસરી જતા વરસામેડી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી ઐતિહાસિક અંજાર શહેરના શહેરીજનો માટે
માઠી બેઠી હોય તેમ લૂંટ, ચોરી, હત્યા, અપહરણ સહિતના સંગીન બનાવો રોજિંદા બની ચૂક્યા છે. પ્રજાજનોના જાનમાલની સલામતી જાણે રામ ભરોસે મુકાઈ હોય તેમ શહેરમાં ચોરીના બનાવોનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં વધી જવા પામ્યું છે. રાત્રિના સમયે તસ્કરોએ મિથિલા નગરીમાં સામૂહિક આક્રમણ કર્યું હતું. શિક્ષક નશાબંધી આબકારી વિભાગમાં નોકરી કરતા કર્મચારી સહિત 3ના મકાનોને નિશાન બનાવવામાં આવ્યું હતું. 3ના મકાનોને નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 3ેય મકાનોના તાળા તોડી તસ્કરોએ ઘર સામાનને વેરવિખેર કરી નાખ્યા હતા, જેમાં મિદિયાણા ગામે શિક્ષક તરીકે નોકરી કરતા રાજેશભાઈ પટેલના મકાનમાંથી અંદાજિત 18,000 રોકડા ચોરી ગયા હતા. તો નશાબંધી અને આબકારી વિભાગમાં નોકરી કરતા બિપિનભાઈ ડામોરના મકાનમાંથી 12,000 રોકડા તથા સોનાની 4 બંગડી અને સોનાની બુટ્ટીની 2 જોડ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તો હિતેશભાઈના મકાનમાં સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. 3ેય મકાન માલિકો બહાર હોય કેટલી માલમત્તાની ચોરી થઈ હશે તે અંગેનો ચોક્કસ આંકડો જાણી શકેલ નથી, પરંતુ ચોરીનો આંક લાખોને આંકે તેવી ચર્ચાઓ આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓમાં ચર્ચાવા લાગી છે. આ બાબતે અંજાર પોલીસનો સંપર્ક સાધતા આવી કોઈ ચોરી અમારા ધ્યાને આવેલ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. એસીબી ગુજરાતની ચેકપોસ્ટ પર ચાલતા કરોડોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. ચેકપોસ્ટ પર અધિકારીઓ અને કંપનીના કર્મચારીઓ ભેગા મળી કૌભાંડ આચરતા હોવાનું બહાર આવ્યું હતું. આરટીઓ તંત્રએ ચેકપોસ્ટ પરના અધિકારીઓને બદલી કાઢ્યા હતા. ચેકપોસ્ટ પરના સીસીટીવી બંધ કરીને અધિકારીઓ અને એજન્ટો બિંદાસ ચોરી કરતા હતા. કચ્છની સામખિયાળી શામળાજી સહિતની ચેકપોસ્ટ પર કરોડોની કરચોરીનો પર્દાફાશ કરીને મુખ્ય એજન્ટ વિપુલ પટેલ અને જયેશ પટેલ સહિત 10 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ હતી. આરટીઓ તંત્ર દ્વારા તાબડતોબ તમામ ચેકપોસ્ટ પરના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી, પરંતુ આરટીઓ ચેકપોસ્ટ પર કમ્પ્યુટર ઓપરેટર સહિતના પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ બદલાયા નહીં હોવાથી હજુ સુધી ચોરીઓનો દોર ચાલુ છે. આરટીઓની કચ્છ સામખિયાળી સહિતની ચેકપોસ્ટ પર એજન્ટો દ્વારા ચોર રસ્તેથી ટ્રકો પસાર કરીને ચોરીઓ કરાતી હોવાનું એસીબીએ ડ્રોનની મદદથી પર્દાફાશ કરીને 60 ટ્રકો ડિટેઇન કરીને કર વસૂલ્યો હતો. છતાં આરટીઓ ચેકપોસ્ટ પર લગાડેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ પણ અમદાવાદ આરટીઓ કચેરીમાંથી થતું તે તમામ સિસ્ટમ પણ હાલમાં ધૂળ ખાતી હોવાથી ચેકપોસ્ટ પર બિંદાસ ચોરીઓના બનાવો ચાલુ છે. ભુજ તાલુકાના કુકમા ગામે આગના બનાવથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આજે બપોરના અરસામાં કુકમા ગામે આવેલા ભંગારના વાડામાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં જ ભુજ નગરપાલિકા અને બીકેટી કંપનીના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે ધસી ગયા હતા. આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે આગ કયા કારણોસર ફાટી નીકળી હતી અને આગના કારણે કેટલું નુકસાન થયું તેની વિગતો મળી શકી નથી. ભરબપોરે આગનો બનાવ બનતા કુકમા ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવ સ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લખપતના કોરી ક્રિક પાસે લશ્કરના જવાનો દ્વારા કાયાકિંગ અને સાયકલ યાત્રાના અભિયાનનો રવિવારે પ્રારંભ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દી નિમિત્તે મેકેનાઇઝ ઇન્ફેન્ટ્રીના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. કોરી ક્રિક ખાતે કર્નલ SF અહેમદ અને મેજર આહલુવાલિયા તેમજ સુરેન્દ્રજીએ ફ્લેગથી નૌકાસાહસ અભિયાનને સ્ટાર્ટ આપ્યો હતો. કર્નલ અહેમદે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહાદત વહોરનાર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કર્નલ અહેમદે જણાવ્યું હતું કે વર્લ્ડ વોર 1ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી કોરીગીરી ઉપરાંત રાજસ્થાનના જેસલમેર ખાતે આ ખાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના સાહસોથી જવાનોને નવી ઊર્જા મળે છે અને તેમનામાં જોશ અને હિંમતનો વધારો થાય છે. નૌકાસાહસથી જવાનો ક્રિકમાં વિવિધ વનસ્પતિઓથી પરિચિત થાય છે. સરહદી વિસ્તારમાં આ પ્રકારના અભિયાનો જાગૃતિ લાવવામાં મદદરૂપ બને છે. નૌકાસાહસમાં લશ્કરના 1 અધિકારી ઉપરાંત 13 જવાનો જોડાયા હતા. જવાનો લખપતથી કોટેશ્વર સુધી 80 કિલોમીટરનો પ્રયાસ કરી પરત ફરશે. કાર્યક્રમના પ્રારંભે અધિકારીઓ દ્વારા જવાનોને કેપનું વિતરણ કરાયું હતું. ભુજથી જેસલમેર સુધીની 650 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનો આગામી તારીખ 29 ફેબ્રુઆરીના પ્રારંભ થશે. જવાનો 12 દિવસમાં સાયકલ યાત્રા પૂર્ણ કરશે. સેનાના અભિયાનથી સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકો લશ્કરની પ્રવૃત્તિઓથી પરિચિત થશે તો જવાનોની સાહસ વૃત્તિમાં પણ વધારો થશે. યે હમારે જો સૈનિક હૈ ઉનકે અંદર સાહસ ભરને કે લિયે એક ચેલેન્જ કો મુકાબલા કરને કે ઉસકો ઓવરકમ કરને કે લિયે વો જો ભાવના હૈ ઉસકો ઉજાગર કરને કે લિયે ઓર બઢાને કે લિયે યે એક્સપેડિશન કિયે જાતે હૈ ઓર રાસ્તે મે હમ અપને દેશવાસીઓ કો જિસકો જિસકો રાસ્તે મે મિલેંગે ઉનકો હમારે લિયે સિર્ફ એક હી સંદેશ હૈ કે દેશ કી એકતા ઓર અખંડતા ઓર મજબૂતી કો બનાએ રખના ઓર ઉનકો હમારે દેશ કે સુરક્ષા કે બારે મે જાણકારી દેના હૈ ઓર ભારતીય સેના કે લિયે ઓર BSF કે લિયે બોર્ડર પે નજર રખના ઓર ઉસકે ઉપર પૂરી સતર્કતા હમેશા બરતના બહોત જરૂરી હૈ ઓર યે એક્સપેડિશન એડવેન્ચર એક્ટિવિટી જરૂર હૈ લેકિન ડેફિનેટલી
इसमें हमें बॉर्डर के ऊपर भी ध्यान रखने का पूरा मौका मिलता है। पहली बात आपको बताना चाहूँगा, टीम में एक ऑफिसर, एक JCO और 16 अदर रैंक्स जवान टीम का हिस्सा हैं। और कयाकिंग आप जैसे जानते हैं एक करीब 4000 साल पुराना एक ये इक्विपमेंट है और इतने सालों से इस दुनिया में चल रहा है। इसमें हमको पहले 2 हफ्ते तो हमें सिर्फ सीखने में लग गए, बिकॉज़ इसको बैलेंस करना काफ़ी मुश्किल है पानी में, बिकॉज़ आप जैसे आपने बोट को भी देखा है तो ये बैलेंस करना मुश्किल है, लेकिन उसके बाद जब आप वो सीख जाते हैं तो फिर ये काफ़ी आसान हो जाता है। एंड उसको हम लोग अभी बिल्कुल माहिरता हासिल कर ली है इसमें। समाचार में समय थे एक विराम नो, आप जोता रहो कच्छ उदय TV न्यूज़।